નમસ્કાર મિત્રો ફરી પાછું સ્વાગત છે તમારું કેપી એજ્યુકેશન આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો લતા મંગેશકરજીનું નિધન થઈ ચૂક્યું છે તે ભારત માટે અને સંગીતની દુનિયા માટે ખૂબ જ દુઃખપૂર્વક છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું લતા મંગેશકર વિશેના જીકેના પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જજો તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે ને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પ્રથમ પ્રશ્ન છે લતા મંગેશકરનો જન્મ ક્યારે થયો હતો મિત્રો લતા મંગેશકરનો જન્મ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો અને ઓગણત્રીસની સાલમાં થયો હતો નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો મિત્રો લતા મંગેશકરનો જન્મ છે તે ઇન્દોર મધ્યપ્રદેશ રાજ્યમાં થયો હતો નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરના પિતાનું નામ શું હતું તો મિત્રો લતા મંગેશકરના પિતાનું નામ દીનાથ મંગેશકર હતું નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરના માતાનું નામ શું હતું તો મિત્રો લતા મંગેશકરના માતાનું નામ સેવંતી મંગેશકર હતું નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરનું મૃત્યુ કેટલી ઉંમરે થયું છે તો મિત્રો લતા મંગેશકરનું મૃત્યુ છે તે બાણું વર્ષની ઉંમરે થયું છે નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા મિત્રો લતા મંગેશકર છે તે પ્લેબેક સિંગર સંગીતકાર અને નિર્માતા આ ક્ષેત્રે સંકળાયેલા હતા નેક્સ્ટ છે લતા મંગેશકરને ભારત રત્ન કઈ સાલમાં મળ્યો હતો મિત્રો લતા મંગેશકરને બે હજાર એકની સાલમાં ભારત રત્ન પુરસ્કાર મળ્યો હતો નેક્સ્ટ છે રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કયું રાજ્ય આપે છે તો મિત્રો રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર છે તે મધ્યપ્રદેશ રાજ્ય આપે છે નેક્સ્ટ છે પ્રથમ રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો તો મિત્રો પ્રથમ રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર છે સંગીતકાર નૌશાદને આપવામાં આવ્યો હતો નેક્સ્ટ છે લતા મંગેશકરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ કઈ સાલમાં મળ્યો હતો તો મિત્રો લતા મંગેશકરને સાહેબ ફાળકે એવોર્ડ ઓગણીસો નેવાસીની સાલમાં મળ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરનું નિધન ક્યારે થયું મિત્રો લતા મંગેશકરનું નિધન છ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ થયું છે નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરને પ્રજ્ઞભૂષણ પુરસ્કાર ક્યારે મળ્યો હતો તો મિત્રો લતા મંગેશકરને પ્રજ્ઞભૂષણ પુરસ્કાર ઓગણીસો અને ઓગણસિત્તેરની સાલમાં મળ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકર રાજ્યસભાના સાંસદ કેટલા વર્ષ રહ્યા હતા મિત્રો લતા મંગેશકર રાજ્યસભાના સાંસદ છ વર્ષ રહ્યા હતા ઓગણીસો નવ્વાણુંથી લઈ બે હજાર પાંચ સુધી નેક્સ્ટ છે લતા મંગેશકરે કુલ કેટલા ગીતો ગાયા છે તો મિત્રો લતા મંગેશકરે આશરે છત્રીસ ભાષાઓમાં કુલ ત્રીસ હજારથી પણ વધુ ગીત ગાયેલા છે નેક્સ્ટ પ્રશ્ન લતા મંગેશકરે ઓગણીસો બાસઠના યુદ્ધમાં શહીદ થયેલા જવાનો માટે કયું ગીત ગાયું હતું મિત્રો લતા મંગેશકરે ઓગણીસોને ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનો માટે એ મેરે વતન કે લોગો ગીત ગાયું હતું નેક્સ્ટ પ્રશ્ન છે લતા મંગેશકરને મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર ક્યારે મળ્યો હતો તો મિત્રો લતા મંગેશકરને મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર ઓગણીસો છાસઠ અને સડસાઠમાં મળ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન છે મધ્યપ્રદેશ રાજ્ય પ્રથમ રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર ક્યારે આપ્યો હતો તો મિત્રો મધ્યપ્રદેશ રાજ્યે પ્રથમ રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર ઓગણીસસો અને ચોરાશી પિંચાશીમાં આપ્યો હતો નેક્સ્ટ પ્રશ્ન લતા મંગેશકરને ગિનીશ બુકમાં ક્યારે સ્થાન મળ્યું હતું તો મિત્રો લતા મંગેશકરને ગિનીશ બુકમાં ઓગણીસો અને ચીમોતેરની સાલમાં સ્થાન મળ્યું હતું નેક્સ્ટ પ્રશ્ન લતા મંગેશકર કોને પોતાના ગોડફાધર માનતા હતા તો મિત્રો લતા મંગેશકર ગુલામ હૈદરને પોતાના ગોડફાધર માનતા હતા નેક્સ્ટ પ્રશ્ન લતા મંગેશકરને કુલ કયા પુરસ્કારો મળ્યા છે તો મિત્રો લતા મંગેશકરને ફિલ્મફેર એવોર્ડ ઓગણીસો અઠ્ઠાવન ઓગણીસો બાસાઠ ઓગણીસો પાસાઠ ઓગણીસો ઓગણ સિત્તેર ઓગણીસસો ત્રાણું અને ઓગણીસો ચોરાણુંમાં ફિલ્મફેર એવોર્ડ મળેલો છે અને રાષ્ટ્રીય પુરસ્કારોમાં ઓગણીસો બોતેર ઓગણીસો પંચોતેર અને ઓગણીસો નેવુંમાં તેમને રાષ્ટ્રીય પુરસ્કારો મળેલ છે અને મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર તેમને ઓગણીસો છાસઠ અને સડસાઠમાં મળેલ છે તે સિવાય પ્રજ્ઞભૂષણ એવોર્ડ તેમને ઓગણીસો ઓગણ મળેલ છે અને ગિનીશ બુક ઓફ સિંગિંગ ધ મોસ્ટ સ્ટ્રોંગ ઇન ધ વર્લ્ડ રેકોર્ડ તેઓને ઓગણીસો અને ચીમોતેરમાં મળેલ છે અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેઓને ઓગણીસો અને નેવાસીની સાલમાં મળેલ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેમાં લતા મંગેશકર વિશે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીકેના ટ્વેન્ટી પ્રશ્નો જોયા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા